सब्सक्राइब करो आ चैनल ने। खबरदार कोई हालू से तो टाइम बम मरी ने उड़ाई दे। चल खानी वानी चल दिखरी मार राधा। अबे तने कोई नहीं बचावे। राधा ने बापू बचाओ हमारी दिखरी ने। राधा राधा हश चलो ठकराना प्रवीण सिंह हौजी सिंह ले जाओ नालायक ने पुलिस ने हवाले करी दो। आओ दिकरा आओ शाबाश दिकरा तारा कारण आज मारी दिकरी नो जीव बचो। बापू आ तो मारी फरज हती। दिकरा शू काम काज करे छे? ठाकोर साहेब अत्यारे हाल तो कई ज काम नथी। शू वात करे छे? अरे तारा जो बहादुर ने बाहोश मानस बेकार क्यारे पण ना होय। दिकरा तने काम काज मळी जशे। हां दिकरा तू जरूर आवजे। जय माताजी। જય માતાજી। પૃથ્વી સિંહ બોલું છું। અરે જીવરામ ભાઈ આ હું શું સાંભળું છું 25-30 લાખ જેવી નાની રકમ માટે જો આપણા ગામના લોકો ફાળો ઓગરાવા નીકળે ને તો પછી ધિક્કાર છે આ પૃથ્વીસિંહને। ગૌશાળા માટે જેટલા રૂપિયા જોઈએ એટલા આ પૃથ્વીસિંહ આપશે। ધર્મના કામ માટે પૃથ્વીસિંહના દરવાજા હંમેશા ખુલ્લા હતા અને ખુલ્લા રહેશે। જેટલા રૂપિયાની જરૂર પડે ને મંગાવી લેજો। હા જય માતાજી। એ બાપુ આમને આમ રૂપિયા આપી દઈશું ને તો આપણી તિજોરી ખાલી ખલાસ થઈ જશે। મુનિમજી સલાહ નથી માંગી। જી બાપુ સમજી ગયો બાપુ। આવો આવો ભાગ્યવાન। તમે પણ શું આમની હારે માથા ગુટ કરો છો? ભગવાનનું નામ લો ને। સાચી વાત છે ભાગ્યવાન, આ મુનિમ નહીં બદલાય। શિવ 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 જય માતાજી બાપુ। અરે આવો આવો ઈશ્વર આવો દીકરા। ભાગ્યવાન આ ઈશ્વર બહાદુર અને બહુ સારો છોકરો છે। અચ્છા પણ બિચારા પાસે કામ નથી। મુનિમજી હા બાપુ આમને કોઈ પણ યોગ્ય કામ શોધીને આપી દો। જી બાપુ અને બરાબર સમજાવી દેજો પાછા। જી બાપુ ચાલ ચાલ તને કામ સમજાવી દઉં। ચાલ ચાલ હવે ચાલ ખેતરમાં। તમે મારો જીવ બચાવ્યો હતો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર। એમાં આભાર માનવાની કઈ જરૂર નથી, આ તો મારી ફરજ હતી। એ ફરજવાળા હાલ હવે અહીંયા ફરજ બજાવ, હાલ વાડ્યો થયા વિના હાલ। શિવ 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 અરે રાધા તું? હા ઈશ્વર, તને મળવાની ઘણી ઈચ્છા થઈ હતી એટલા માટે આવી ગઈ।
તો ભગવાન શિવજીની પૂજા એક માત્ર બહાનું જ હતું એમ જ નહીં? શું તું પણ, ના ના એવું થોડી ના હોય, શિવજી તો આખી દુનિયાના ઈશ્વર છે, એમની પૂજા તો કરવી જ જોઈએ ને. અને આ ઈશ્વરની, આ ઈશ્વરની, આ ઈશ્વર તમારા તન મનમાં વસી ગયો છે, મારી આંખોમાં શમણું થઈને રહે છે, મારા શ્વાસોશ્વાસમાં સરગમ બનીને રહે છે, મારા દિલની ધડકનમાં સતત ધબકતો રહે છે મારો ઈશ્વર. રાધા, જેમ શિવજીની પાસે માં પાર્વતીનો સાથ છે, તેમ મારી પાસે મારી રાધાનો સાથ છે. મારા દિલની ધડકણમાં ફક્ત તારું જ નામ છે. ઈશ્વર, એક વાત પૂછું? એક શું, હજાર વાત પૂછ ને. હવે તો આ ઈશ્વર પર ફક્ત તારો જ અધિકાર છે. જેમ ભોળાનાથ માં પાર્વતીનો સાથ સદૈવ નિભાવતા હતા, તેમ શું તું પણ મારો સાથ નિભાવીશ ને? અરે ગાંડી, કેમ આવું બોલે છે? તને તારા ઈશ્વર પર ભરોસો નથી? એક ક્ષત્રિય ઠાકોરના વચન પર વિશ્વાસ નથી? ઈશ્વર, એવું નથી, મેં તો બસ આમ જ. રાધા, ફક્ત આ જન્મમાં નહીં પણ જન્મો જન્મ રહીશું સદા સંગાથી. પછી ભલે ને મારા પ્રાણ જાય, પણ આ ઈશ્વરનું વચન કદી નહીં જાય. ના ઈશ્વર, શું તારા ને મારા પ્રાણ અલગ અલગ છે? આ રાધા પણ આજે એના ઈશ્વરને વચન આપે છે કે ભલે લાખો જુગ વીતી જાય, પણ રહીશું સદા સંગાથે. અરે અરે, હાય રાધા, આમ ક્યાં સુધી તું નખરા કરતી રહીશ? મારી સાથે હતવાડો કરી લે, આ રણમાં શું ખામી છે? ખબરદાર, જો મારો રસ્તો રોક્યો છે તો એક ડાબા હાથની આપીશ ને તો 32 તારી કાઢી નાખીશ. એ રાધા, મારા ભાઈનું અપમાન કરતા પહેલા 100 વિચારી લેજે. મને સલાહ આપે છે ને, એના કરતા તારા ભાઈને સલાહ આપ. અરે રાધા રાણી, આ તારી નફરત તો મને સાકર કરતા પણ મીઠી લાગે છે. હજુ કહું છું, તું માની જા, રણમલની વાત સ્વીકારી લે, તું રાજ કરીશ રાજ. એ તમે લોકો છે ને, આ પૈસાથી જે છોકરી સમજતા હોય ને એ હું નથી, સમજ્યા? હું ફક્ત ઈશ્વરની જ છું અને ઈશ્વરની જ રહીશ. આ ઈશ્વર કોણ છે? ઉત્પાદન પણ સારું જ મળશે, પણ અમારા ખેડૂતો ની એક ભલામણ છે કે જો આપણે પણ સરકારશ્રીએ જે ટપક પદ્ધતિ સિંચાઈ યોજના દર્શાવી છે કે જો આપણે અમલમાં મૂકીએ તો આના કરતા પણ બમણું ઉત્પાદન મળી શકે, એવી અમારા ખેડૂતોની બધાની. સાચી વાત છે, આપણે પણ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પુષ્કળ પાક મેળવીશું, બરાબર ને ભાઈ? હું આજે તે વાત બાપુને કરું છું. સારું કાકા, આ બધું ધ્યાન રાખજો. હા સારું સારું, ચલો ભાઈ. પ્રેમલાની બા, જમવામાં કેટલી વાર છે? આ પૃથ્વીસિંહના ત્યાં કામ કરી કરીને પેટમાં બલાડા બોલે છે. પપ્પા પપ્પા, હું આવી ગયો પપ્પા. તારો છોકરો કોલેજમાં ભણવા જાય છે કે શિખર રખડવા જાય છે? મારા કેવા ભૂખ લાગે કે મારા ક્રમ આવા પેદા થયો. એ મમ્મી, એ મમ્મી, શું છે? આ જો ને પપ્પા મને ચૂટલા ભરે છે ને કેવું કેવું બોલે છે કે ભણવા જાય છે કે રખડવા, અને મમ્મી હું ભણવામાં મન જ નથી કરતો, એટલે તો વધારે ને 10માં 4 વાર તું ના આવ્યો, મને ખબર છે. હેડ, ભણીને હું ધોવડી ગયો. હેડ, તો તમે કઈ ઉકાળતા નથી? તમારા દીકરા પાછળ ના પડો. એ કેટલો ડાયો છે ખબર છે તમને? તમારા 3 પગારમાં કેવી રીતે ઘર પૂરું કરું છું એ તમને ખબર છે? ચલો હવે આમ પડની જેમ પડી ના રહો, ચલો જમવા. હા ચલો ચલો, મને બહુ ભૂખ લાગી છે, ચલો. તો તું પેલા બેસી જા.
મામે બેસો બે ખાઈ લે છાને મને તાવ દોજુ પર લે આ મારા છે કે કોણ છે મમ્મી કેવું કેવું બોલે છે તોને હસ હસ મમ્મી બટાકા નું શાક બનાવ્યું છે ને આ ખીચડી કઢીને રોટલો મજા આવી જશે બહુ મજા આવશે બહુ મજા પડશે બહુ મજા પડશે ઓમ નમઃ શિવાય 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 પ્રેમલાની બા મારી રોટલી ક્યાં ગઈ કળિયુગમાં ભીમ ભૂલો પડ્યો મારો બેટો કેટલો ખા ખા કરે છે હળકરા પેટનો મારો બેટો આ ચૂટલો ભરે મમ્મી જાણે ચૂટલો ભરે છે ખાવા બી નથી દેતા તારી માને ખાઈ જા મને ખાઈ જા એ બાપા બાપા માંસાહારી નથી શાકાહારી છું આખો દિવસ તમે મારા દીકરાની પાછળ ને પાછળ પડેલો છો બિચારો જુઓ કેટલો સુકાઈ ગયો ઉતરી જાય છે ભગવાન કયા જન્મ માં ફળ મળ્યા કે આ મારા દીકરો મારા માથે ફોડ્યા મારા માથે પડ્યા બાપુ માફ કરતા હોય તો એક વાત કહેવા માંગુ છું કહેતા જીભ તો નથી પડતી પણ બાપુ આપનું નમક ખાધું છે એટલે મુનિમજી એવી તે કઈ વાત છે કે જે કહેતા તમારી જીભ નથી ઉપડતી બાપુ રાધા કોણ બા શું થયું રાધાને કઈ નહીં બાપુ આ તો રોજ રોજ આપણી વાડીએ પેલા ઈશ્વરિયાની વાંસળી સાંભળવા આવે ને મુનિમજી આ તમારો શંકાશીલ સ્વભાવ ન ગયો નવો જમાનો છે અને ઈશ્વર સંસ્કારી સારો છોકરો છે અને હું એને બરાબર ઓળખું છું આ પૃથ્વીસિંહની નજર છે ને માણસ પારખું નજર છે ક્યારે પણ ધોખો ન ખાય જોજો એવું વિચારતા પણ ભૂલ થઈ ગઈ બાપુ આ તો જમાનાને શું ભરું છું ભૂલ થઈ ગઈ બાપુ જય માતાજી બાપુ અરે આવો આવો દીકરા ઈશ્વર હમણાં તારી જ વાત ચાલતી હતી વાડીએ બધું ઠીક ચાલે છે ને હા એકદમ ઠીક છે બાપુ બાપુજી હું શિવ મંદિરે જાઉં છું અરે પણ દીકરા એકલા ક્યાં જઈશ ના ના હું એકલી નથી જવાની મારી બહેનપણી છે ને ચંપા શીલા બધી જ આવવાની છે ના 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 દીકરી એક કામ કર ઈશ્વર હા બેટા એક કામ કર તું જ રાધાને લઈને મંદિરે જા અને એને દર્શન કરાવી લાવ પણ બાપુ મુનિમ પણ બાપુ આ મંદિરમાં બોડીગાર્ડ મુનિમ ઈશ્વર તમે લોકો દર્શન કરી આવો ભલે ભલે ઈશ્વર શું થયું આમ ઉદાસ કેમ થઈ ગયો રાધા આ સારું નથી હું રહ્યો ગરીબ માણસ અને તું અમીર ખાનદાનની શું તારા ઘરના લોકો આપણો પ્રેમ કબૂલ છે ખરા ઈશ્વર હું તને દિલ દઈ બેઠી છું અને પ્રેમમાં આ અમીરી ગરીબી ના હોય પ્રેમ તો આંધળો હોય છે ને પ્રેમ કરવા વાળા આ અમીરી ગરીબી નથી જોતા રાધા એ વાત તો તું માને છે પણ શું તારા ઘરના લોકો એ વાત માનશે ખરા હું મારા પિતાજીને સારી રીતે ઓળખું છું અને મારી ખુશી માટે એ મારી વાત માનશે મારા પ્રેમની આડે નહીં આવે રાધા તારા માટે તો મોટા મોટા ઘરના માંગા આવતા હશે તો શું તારા પિતાજી મારા જેવા ગરીબ ઘરમાં સપન કરશે ખરા મારા પિતાજીને હું સારી રીતે ઓળખું છું એ મારી વાત નહીં ટાળે હું એમને મનાવીશ રાધા હજુ આપણે આપણો સંબંધ ભૂલી જવો જોઈએ શું તું મને ભૂલી શકે છે શું તું મારા વગર જીવી શકે છે ના રાધા ના મોત આવે તોય પણ હું તને નહીં ભૂલી શકું પણ શું તું મારો સાથ નિભાવીશ આ જન્મ નહીં હર જન્મ હું તારો સાથ નિભાવીશ